वडाप्रधान नरेंद्र मोदी ने जामकुल राणा की मुलाकात ने लईने तंत्र द्वारा तमाम तैयारियों ने पूर्ण कर देवामां आवी रही छे। क्लास वन थी लईने 30 सुधीना कर्मचारियों में दौड़धाम पण जोवा मळी रही छे। आ प्रसंगे 40 विंगा में तैयार करायेला छे 5 विशाल ड्रोन अने जामकंडोरामां मोदी नी सभा होय जेने लईने तड़ामार तैयारीओ करवामां आवी रही छे। विधानसभा चूंटणी पहेला राज्यमां सतत मोदी शाह सहितना राष्ट्रीय नेताओंनी अवरजवर जोवा मळी रही छे। मोदीथी लईने दिल्हीना मुख्यमंत्री अरविंद केजरीवाल अने कोंग्रेसना राष्ट्रीय नेताओ पण पाणी पहेला पाड़ बांधवामां लागी गया छे। राजकीय पक्षोमां चूंटणी लक्षी जाहेरातो अने वायदाओ सहित विविध लोकार्पण अने जाहेर सभा द्वारा मतदारोने रीझवा प्रयास करवामां आवी रह्यो छे। आगामी तारीख 11 ऑक्टोबरना रोज पीएम मोदी राजकोट जिल्लाना जामकंडोरणा खाते भाजप पक्षना कार्यक्रममां अने 19 ऑक्टोबरना रोज राजकोट शहर खाते विविध लोकार्पण कार्यक्रममां हाजरी आपी जंगी जाहेर सभा संबोधशे। त्यारे जामकंडोरणामां 11 ऑक्टोबरना रोज वडाप्रधान नरेंद्र मोदीनी जाहेर सभानी तड़ामार तैयारीओ पण वहीवटी तंत्र अने पोलीस विभाग द्वारा हाथ धरवामां आवी छे। जामकंडोरणानी कन्या छात्रालयमां 40 વીંગા જમીનમાં વિશાળ 5 મોટા ડ્રોમ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે। જો કે એસપીજીના 25 અધિકારી અને કલેક્ટર સાથે સભા સ્થળની મુલાકાત લીધી હતી, તેમજ રાજકોટ જિલ્લાના ક્લાસ 1 અને 2ના 43 અધિકારીઓમાં પણ દોડધામ વધી ગઈ છે। સુરક્ષાને લઈને ક્યાંક ચૂક રહી ન જાય તે માટે ઝીણવટપૂર્વક તૈયારી પણ ચાલી રહી છે। આગામી 11મી તારીખે આ દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જામકુણાની ધરા ઉપર પધારી રહ્યા છે। નાના એવા જામકુણા ગામની અંદર આઝાદી પછીના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ પ્રધાનમંત્રી આવતા હોય એવી આ પ્રથમ આ ઘટના બનવા જઈ રહી છે, એટલે સમગ્ર વિસ્તારની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે। અમારો આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓને આ વિસ્તારની અંદર અનેક લોકો અત્યારે કામ કર્યા છે। 1.5 લાખથી વધારે લોકો બેસી શકે એવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને કાર્યક્રમ પછી તમામ લોકોની જમવાની પણ વ્યવસ્થા રાખી છે। આવતી 11 તારીખના રોજ માનનીય વડાપ્રધાન જે છે જામકંડોરણા ખાતે પબ્લિક સભા સંબોધિત કરવાના છે। આ પબ્લિક જે સભા છે પ્રાઇવેટ પાર્ટીનું ફંક્શન છે, આમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આમાં આશરે 2000 જેટલો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે ઓર આ જો સભા છે સજારુ રૂપથી એ શાંતિપૂર્ણ સંપન્ન થાય એના તમામ પ્રયાસો કરવામાં આવશે। સૌરાષ્ટ્રના એક સમયના કદાવર ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ અને કર્મભૂમિ જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પૂર્વે જબ્બર તાકાત પ્રદર્શન કરવા ધારાસભ્ય જયેશ રાદડિયા અને જિલ્લા ભાજપની સમગ્ર ટીમે એડી ચોટીનું જોર પણ લગાવ્યું છે। આ જાહેર સભામાં રાજકોટ જિલ્લામાંથી અંદાજે 2 લાખ લોકો ઉમટી પડવાની ધારણા છે। આ જાહેર સભા માટે જામકંડોરણાના કુમાર છાત્રાલય પાસેની 40 વીંગા જમીનમાં 5 વિશાળ ડ્રોમ પણ બનાવવામાં આવી રહ્યા છે અને આશરે 1.5 લાખ લોકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। વડાપ્રધાનની જાહેર સભામાં રાજકોટ શહેર જિલ્લાભરના 43 ક્લાસ 1-2ના અધિકારીઓના હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે। વડાપ્રધાન જામકંડોરણામાં સીએમઓ પીએમઓ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। હરેશ ભાલિયા, RN ન્યૂઝ, જામકંડોરણા।